નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ સ્ટડી ગુર લક્ષમાં. આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા, ગાંધીનગર દ્વારા જે પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એમાં આપણે જોઈએ તો ધોરણ 12 રાસાયણિક વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર પરિરૂપ આવી ગયું છે. તો તે કુલગુણ રહેશે 100નું અને સમય રહેશે 3 કલાકનો. આ પરિપત્ર જે છે એમાં તમને સંપૂર્ણ માહિતી દેવામાં આવી છે કે પ્રશ્નપત્ર કેવા પ્રકારનું રહે છે અને કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે. શૈક્ષણિક વર્ષ 2021-22 માટે છે. તો શરૂઆત કરીએ તો જ્ઞાન આધારિત જે પ્રશ્ન છે તે કુલ પર્સન્ટેજ તમે જુઓ તો 10%, સમજના આધારે 28%, ઉપયોજનને આધારે 32%, સંયોજન અને વિશ્લેષણના 16 અને અનુમાન મૂલ્યાંકન 14 એવી રીતના 100% તમને પૂછા છે. બહુ વિકલ્પીય પ્રશ્નના પ્રશ્ન જોઈએ તો પ્રશ્નોની સંખ્યા તમે જુઓ તો કેટલી છે, 50 છે અને કુલ ગુણ છે 50. ટૂંકા જવાબી જોઈએ તો 8, ટૂંકા જવાબી પ્રશ્ન બીજા જોઈએ તો 6 અને લાંબા પ્રશ્ન 4, એવી રીતના ટોટલ 18 પ્રશ્ન તમારે એટેમ્પ કરવાના છે. એમના પણ માર્ક્સ થશે 50, એટલે 50 અને 50 100 માર્ક્સ તમારા થઈ જશે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે જો નવા છો ચેનલ ઉપર તો ચેનલને લાઇક કરી લેજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બીજા પણ સબ્જેક્ટના તમારે પ્રશ્નપત્ર પરિરૂપ જોવા હોય તો પણ તમને મળી જશે ચેનલ ઉપર. પ્રકરણ દીઠ ગુણભારની વાત કરીએ તો ઘન અવસ્થા માટે તમે ગુણભાર જુઓ તો કેટલા છે, 4 છે. દ્રાવણો માટે જોઈએ તો 4, વિદ્યુત રસાયણ વિજ્ઞાન માટે 3, રાસાયણિક ગતિ માટેના 2 માર્ક્સ, એના અલગ અલગ ચેપ્ટર માટે અલગ માર્ક છે. ઈ કેની માટે છે, આ એમસીક્યુ માટેના માર્ક છે, જે છે 50. તો તમે માર્ક્સ પ્રમાણે પણ જોઈ શકો છો કે પી વિભાગ છે, પી બ્લોક વિભાગ, તો એમાંથી 4 માર્ક્સના એમસીક્યુ અને ડી અને એફમાંથી 3 માર્ક્સના એમસીક્યુ આવવાના છે. સર્વક સંયોજનોમાંથી 3, હેલોજન આલ્કેનમાંથી 4 માર્ક્સના એમસીક્યુ, આલ્કોહોલ ફિનોલ ઇથરમાંથી 3 માર્ક્સના, એમાઇડ સંયોજનોમાંથી 4, જૈવિક અણુમાંથી 4, પોલિમરમાંથી 3 અને રોજિંદા જીવનમાં રસાયણના ઉપયોગમાંથી 1 એમસીક્યુ આવવાનો છે. આ રીતના યુનિટ 1માં તમે જુઓ તો તમારે 36 ગુણ, યુનિટ 2માંથી 26 ગુણ અને યુનિટ 3માંથી 38 ગુણ એવી રીતે તમારે આવવાનું છે ટોટલ 100 માર્ક્સનું. યુનિટ દીઠ ગુણભાર બદલી શકાશે નહીં. પ્રકરણ દીઠ ગુણભાર દરેક પ્રકારનું યોગ્ય નહીં મળે તે રીતે બદલી શકાશે. જનરલ વિકલ્પ સાથે દર્શાવેલ પ્રશ્ન ગુણ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે રહેશે. જેવી રીતે તમને નમૂનાનું પ્રશ્નપત્ર પણ આપેલું છે કે પહેલો જે પાર્ટ છે, પાર્ટ એ, એમાં તમારે 50 માર્ક્સના તમારે શું હશે, એમસીક્યુ હશે, જે તમને જેઈ અને નીટ માટે તમને મદદ કરશે એટલા માટે. અને પાર્ટ બી જે એમાં સેક્શન એ કે જેમાં ટૂંકા જવાબી પ્રકારના 2 ગુણના અને કુલ એવા 12 પ્રશ્નો છે, તેમાં પૈકી કોઈ પણ 8 પ્રશ્નના ઉત્તર લખવાના છે, એટલે 16 માર્ક્સ એના હશે. ટૂંકા જવાબી પ્રકરણમાં તમે જુઓ તો 3 ગુણના કુલ 9 પ્રશ્નો હશે, તેમાં પૈકી તમારે 6 પ્રશ્નો ઉત્તર લખવાના છે. અને વિસ્તૃત જવાબમાં તમે જુઓ તો 4 ગુણના કુલ 6 પ્રશ્નો છે, એમાંથી 4 તમારે ઉત્તર લખવાના છે, એટલે ટોટલ 16 માર્ક્સ, એટલે 100 માર્ક્સ થશે. આમ પાર્ટ એને એ તેનો સમય પ્રથમ 1 કલાકનો રહેશે અને પાર્ટ બીનો સમય બાકીના 2 કલાકનો રહેશે. એ રીતના ટોટલ 3 કલાકનું પ્રશ્નપત્ર હશે. તો આ હતું રસાયણ વિજ્ઞાનનું સંપૂર્ણ માહિતી. આવી રીતે તમારે બીજી પણ માહિતી જોતી હોય તો ચેનલ ઉપર બન્યા રહેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેથી તમને મળી જશે.